विरामबाद स्वागत सतत बात करी रहा छे गुजरातना राजकारणमां मचेलाई घमासाणनी जवाहर चावड़ाए स्वेच्छाए राजीनामुं आप्युं छे તેઓ વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને તેમનું રાજીનામું આપી દીધું છે અને અધ્યક્ષે રાજીનામાનો સ્વીકાર કર્યો છે જવાહર ચાવડા કોંગ્રેસના ધારાસભ્ય છે માણાવદર બેઠક પરથી તેઓ લડ્યા હતા અને આખરે હવે તેઓએ પક્ષ સાથે છેડો ફાડી દીધો છે એ જાણકારી સામે આવી રહી છે શક્યતાઓ અત્યારે વ્યક્ત કરાઈ રહી છે કે જવાહર ચાવડા ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ શકે છે પરંતુ કોંગ્રેસ માટે આ મોટો ઝટકો એટલે કહી શકાય કારણ કે છેલ્લા 3 સપ્તાહમાં કોંગ્રેસના બીજા ધારાસભ્ય છે કે જેમણે પક્ષનો સાથ છોડ્યો છે હવે એ ચર્ચાઓ ચાલી રહી છે કે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે પરંતુ આખરે શું કારણો જવાબદાર આ તે જાણવું પણ એટલું જ અગત્યનું છે જે વિગતો અત્યારે મળી રહી છે તે અનુસાર અત્યારે તેઓએ કોઈ કારણ વિધાનસભાના અધ્યક્ષ સમક્ષ રજૂ કર્યું નથી અને તેઓ સ્વેચ્છાએ રાજીનામું આપી રહ્યા છે તેવું જણાવ્યું તેમનું રાજીનામું પણ તેઓએ સોંપી દીધું છે વિધાનસભાના અધ્યક્ષને અને રાજેન્દ્ર ત્રિવેદી વિધાનસભાના અધ્યક્ષે રાજીનામું સ્વીકાર્યું છે તેવી જાણકારી તેઓએ મીડિયા સમક્ષ આપી છે છેલ્લા કેટલાય સમયથી કોંગ્રેસના કેટલાક નેતાઓ અને ધારાસભ્યો પક્ષથી નારાજ હોવાની ચર્ચાઓ ચાલી રહી હતી જો કે તમામની વચ્ચે જવાહર ચાવડાએ કેવું નામ છે કે જેનું ક્યારેય નેતાઓની યાદીમાં નામ રહ્યું નથી કે જેઓ પક્ષથી નારાજ ચાલી રહ્યા છે કે જેઓને લઈને એવી શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી હોય કે તેઓ કોંગ્રેસ સાથે છેડો ફાડશે પરંતુ અત્યારે એક મોટો ઝટકો એટલે જ કોંગ્રેસને કહી શકાય કે હવે જવાહર ચાવડાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે ચર્ચાઓ અલ્પેશ ઠાકોરને લઈને પણ ચાલી રહી હતી અને અન્ય કેટલાક ધારાસભ્યોને લઈને પણ ચાલી રહી હતી કોંગ્રેસના નેતા જીતુભાઈ પટેલ આપણી સાથે ફોન લાઈન પર જોડા ગયા છે જીતુભાઈ સ્વાગત છે આપનું જે સમાચારો અત્યારે સામે આવી રહ્યા છે આપના સુધી પણ પહોંચ્યા છે આપના માણાવદરના ધારાસભ્ય જવાહર ચાવડાએ હવે કોંગ્રેસનો હાથ છોડી દીધો છે જવાહરભાઈ ચાવડા આજે મારા અહીંયા ગાંધીનગર નિવાસ હેલો હા બોલો જી જીતુભાઈ મને એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટીને ગુજરાતમાંથી જીતનો કોઈ આશાવાદ નથી એટલે કોંગ્રેસના વર્ષોથી કસાયેલા કાર્યકરોને લઈ જવાની એક રણનીતિ સામ દામ દંડ અને ભેદથી કેળવી છે મને એમ લાગે છે કે ખોટે સિક્કે ન ચાલતા હોય એટલે રાણી સાહેબ સિક્કાઓ જે ભારતીય જનતા પાર્ટીને જોઈએ છે અને કોંગ્રેસે જે તૈયાર કરેલા કાર્યકરોને લઈ જઈ અને એમની ડૂબતી નાવને બચાવવાની એક બાલિશ કોશિશ કરી રહી છે પણ મને એમ લાગે છે કે પ્રજા સમજે છે અને આનો જવાબ આવનારી ચૂંટણીમાં 100% ભારતીય જનતા પાર્ટીને પ્રજા દેખાડશે અને એમને સત્તાથી દૂર કરવામાં સફળ રહેશે પણ પક્ષ છોડ્યો છે તે વાત તો હવે સાચી છે ને તો પણ કારણો શું હોઈ શકે કેમ આવું થઈ રહ્યું છે જેણે પક્ષ છોડ્યો એને એ પ્રશ્નનો જવાબ એ આપી શકે પણ તમે અત્યારે જે પ્રકારે કહી રહ્યા છો જીતુભાઈ કે ભારતીય જનતા પાર્ટી તેમની ડૂબતી નૈયાને બચાવવા માટે કરી રહી છે પણ એના માટેના જવાબદાર કોઈ પરિબળો તો હશે કે જેના કારણે આવું થઈ રહ્યું હોય કોઈ સામ દામ દંડ અને ભેદ જ્યારે સત્તા પક્ષ હોય ત્યારે એની બધું જ શક્ય છે કાં તો સત્તાનો લાભ આપે કોઈ ટિકિટની લાભ આપે કોઈ દંડ આપે અથવા તો ક્યાંય એક ભેદ હોય આ નીતિ ઉપર જ ભારતીય જનતા પાર્ટી ચાલી રહી છે અને તમામની વચ્ચે અત્યારે સમાચાર એ પણ આવી રહ્યા છે કે મંત્રી પદના શપથ તેઓ લઈ શકે છે સાંજે 4 વાગે તમે કોઈને લાલચ આપીને લઈ શકો છો એટલે કહેવાનો ભાવાર્થ એ છે કે ભારતીય જનતા પાર્ટીને પોતાના વિષયમાં વિશ્વાસ નથી બિલકુલ જીતુભાઈ તમે તમારો પક્ષ રાખ્યો આ પાછી વિરાન સાથે વાતચીત કરવા બદલ તો આપને જણાવી દઈએ કે જે મહત્વપૂર્ણ સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે તે અનુસાર જવાહર ચાવડાએ રાજીનામું તો આપી દીધું છે પરંતુ જાણકારી એવી સામે આવી રહી છે કે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં વહેલામાં વહેલી તકે જોડાઈ જશે અને મંત્રી પદના શપથ પણ તેઓ સાંજે લઈ શકે છે ખૂબ મહત્વપૂર્ણ અપડેટ અત્યારે સામે આવી રહી છે આપને જણાવી દઈએ કે હજુ 10 મિનિટ થયા છે તેમના રાજીનામાને અને જવાહર ચાવડા મંત્રી પદના શપથ લઈ શકે છે તેવી વિગત
મારા સહયોગી અને એસોસિએટ એડિટર મૌલિક મહેતા ફોન લાઈન પર જોડાઈ ગયા છે. ત્યારે મૌલિક, જાણકારી એ મળી રહી છે કે હજુ રાજીનામું આપ્યું છે અને સાંજે 4 વાગે તેઓ મંત્રી પદના શપથ લઈ શકે છે. જવાહર ચાવડા, વિધિ, કોંગ્રેસને સૌરાષ્ટ્રમાંથી 440 કરોડનો જોરદાર ઝટકો વાગ્યો છે. જવાહર ચાવડાએ રાજીનામું આપી દીધું છે અને તેઓ ભાજપમાં જોડાય તેવી પણ વાત સામે આવી રહી છે. જો સૂત્રોનું માનીએ તો તેમને મંત્રી પદના શપથ પણ આપવામાં આવે. ટૂંકમાં જે રીતે કુંવરજીભાઈ બાવળિયામાં ક્રમમાં થયું હતું, તેમણે જે રીતે રાજીનામું આપ્યું અને ત્યારબાદ પ્રધાન બન્યા, આવું જ કંઈક જવાહર ચાવડાના કિસ્સામાં થાય તેવી પૂરી શક્યતા છે. અને જવાહર ચાવડાના કિસ્સામાં આવું એટલા માટે થશે કે જૂનાગઢ જિલ્લાની અંદર આહીર કમ્યુનિટીમાં જવાહર ચાવડા એક ખૂબ જ મોટું નામ છે. તેમના પિતા પેથલજીભાઈ ચાવડા પણ એક બહુ દિગ્ગજ કોંગ્રેસના નેતા હતા અને જવાહર ચાવડા મોદીની જ્યારે લહેર હતી ત્યારે પણ તેઓ માણાવદરથી જીતતા હતા, એટલે કોંગ્રેસના એક પીઢ નેતા હતા. અને તેઓ જો ભાજપમાં જોડાતા હોય તો એ કોંગ્રેસ માટે બહુ મોટો ફટકો છે અને ભાજપ માટે એવું કહી શકાય કે લોટરી લાગી છે. એક તરફ અલ્પેશ ઠાકોરની વાત હતી તો બીજી તરફ અત્યારે જવાહર ચાવડાના આ પ્રકારના સમાચારને કારણે ગુજરાતના રાજકારણમાં ભૂકંપ આવી ચૂક્યો છે. મૌલિક, જો આ સમગ્ર પરિસ્થિતિને સમજવાની કોશિશ કરવામાં આવે તો કેટલો મોટો ઝટકો અને કેટલી મોટી અત્યારે ભારતીય જનતા પાર્ટીની જીત ખાસ કરીને સૌરાષ્ટ્રને લઈને માની શકાય? ખૂબ જ સૌરાષ્ટ્રને લઈને ખૂબ જ મોટી વાત ગણી શકાય કે જે રીતે કુંવરજીભાઈ બાવળિયા કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા અને ત્યારબાદ હવે જે રીતે જવાહરભાઈ ચાવડાએ રાજીનામું આપ્યું છે. જવાહરભાઈ ચાવડા એક મોટા ધારાસભ્ય ગણી શકાય કારણ કે તે આહીર જ્ઞાતિની અંદર તેમનું ખૂબ જ વર્ચસ્વ છે. માણાવદરમાં અનેક ટર્મથી તેઓ ધારાસભ્ય રહી ચૂક્યા છે અને 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 તેમનું ભાજપ આવવું એ લોકસભા ચૂંટણીમાં પણ ખૂબ જ મોટી અસર કરી શકે છે અને એટલા માટે જ ભાજપે તેમનો આવકાર પણ કર્યો છે. તો બીજી તરફ હજુ પણ કેટલાક નેતાઓ છે એ ભાજપમાં આવવા માટે થનગની રહ્યા છે અને તેમને કદાચ કોઈ સારી ઓફર મળી હોય તેવી પણ શક્યતાઓ છે. એટલે હજુ 1-2 દિવસ એવા રહેશે કે જેની અંદર તમને રાજરમત પુષ્કળ પ્રમાણમાં જોવા મળશે. અને કે જવાહર ચાવડા અત્યારે ભાજપમાં આવ્યા છે તેની પાછળ હજુ પણ સ્થાનિક કોંગ્રેસના કેટલાક નેતાઓના નામ પણ અત્યારે જૂનાગઢમાં ચર્ચાઈ રહ્યા છે. જૂનાગઢની અંદર તેઓ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાશે. આગળની ગતિવિધિઓ પર રહેશે ને જરા ભરા તમામ જાણકારી બદલ તો કોંગ્રેસની સ્થિતિ એક સાંધે ત્યાં 13 તૂટે વધુ એક ધારાસભ્ય આપ્યું રાજીનામું. તેના મુદ્દે અત્યારે વધુ જાણકારી આપી રહ્યા છે મારા સંવાદદાતા યુનુસ કાઝી. યુનુસ, કોંગ્રેસની સ્થિતિ એક સાંધે ત્યાં 13 તૂટે જેવી થઈ છે. વધુ એક કોંગ્રેસના ધારાસભ્યએ રાજીનામું આપ્યું છે. જો જવાહર ચાવડાની વાત કરવામાં આવે તો કેટલો મોટો ઝટકો અત્યારે કોંગ્રેસને લાગ્યો તેવું કહી શકાય? વિધિ, કોંગ્રેસને લોકસભાની ચૂંટણી પૂર્વે આ સૌથી મોટો ઝટકો માની શકાય છે અને હજુ પણ આવા કેટલાક ઝટકા લાગી શકે તેવી શક્યતાઓ પણ છે. જવાહર ચાવડાના રાજીનામા સાથે જે કોંગ્રેસના અત્યાર સુધી 77 ધારાસભ્યો હતા તેની સંખ્યા હવે 73 ઉપર પહોંચી છે. 3 ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે જ્યારે 1 ધારાસભ્ય ગેરલાયક ઠર્યા છે. કુંવરજી બાવળિયા, આશાબેન પટેલ અને હવે જવાહર ચાવડા. અને બીજી બાજુ જે ભાવનભાઈ બારડ હતા તેઓને ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે. આમ 4 ધારાસભ્યોની ખોટ કોંગ્રેસને લોકસભાની ચૂંટણીઓ પૂર્વે જ પડી ચૂકી છે અને હજુ કેટલાક જે ધારાસભ્યો છે તેઓ પણ રાજીનામા આપે તેવી શક્યતાઓ છે. બપોરે 1 વાગ્યાના અરસામાં જે અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને તેઓના નિવાસે તેઓએ રાજીનામું આપ્યું છે અને હજુ પણ કે 2 ધારાસભ્યો રાજીનામા આપે તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી છે. બીજી તરફ જે અગાઉથી 2-3 દિવસથી જે સંકેત મળી ગયા હતા કે ભાજપ દ્વારા એક ચોક્કસ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે અને કેટલાક કોંગ્રેસના ધારાસભ્યો રાજીનામા આપી શકે છે અને તેના સંકેત ફરસવડું જે મંત્રાલય હતું તેની 2 ચેમ્બરો ખાલી કરાવવામાં આવી રહી હતી અને તેનું રિનોવેશન પણ થઈ રહ્યું હતું. પરંતુ હવે સ્પષ્ટ થઈ ગયું છે કે કોંગ્રેસના જે ધારાસભ્ય છે, માનવદના ધારાસભ્ય, તેઓએ રાજીનામું આપ્યું છે અને તેઓને જ મંત્રી પદ આપવામાં આવી શકે છે. સૂત્રો તરફથી જે જાણકારી મળી રહી છે તે મુજબ આજે 4 વાગે જ તેઓ ગાંધીનગરમાં શપથ લેશે તેવી શક્યતાઓ છે. પરંતુ ક્યાં લેશે તે હજુ સત્તાવાર રીતે જાહેરાત થઈ નથી. કોંગ્રેસના ધારાસભ્ય પદેથી તેઓએ રાજીનામું જરૂરથી આપી દીધું છે પરંતુ ભાજપા વિધિવત રીતે ક્યારે તેઓ પ્રવેશે, કયા સ્તરે પ્રવેશ લેશે અને મંત્રી
તરીકે તેઓ ક્યારે શપથ લેશે તે હજુ સ્પષ્ટ થયું નથી, પરંતુ 4 વાગ્યા સુધીમાં તેઓ 4 વાગે તેઓ ગાંધીનગરમાં ચોક્કસ જગ્યાઓ પર તેઓ શપથ લે તેવી શક્યતાઓ છે. રાજકીય રીતે અને લોકસભાની ચૂંટણીઓ પૂર્વે જે કોંગ્રેસને ઉપરાછાપરી જે ઝટકા લાગી રહ્યા છે તેને કારણે આગામી લોકસભાની ચૂંટણીઓ પૂર્વે આ કોંગ્રેસને સૌથી મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે. વિધાનસભાની ચૂંટણીઓમાં સૌરાષ્ટ્રમાં કોંગ્રેસને સૌથી વધુ નુકસાન થયું હતું અને આગામી લોકસભાની ચૂંટણીઓમાં પણ આ કોઈ નુકસાન ન થાય અને જે અત્યાર સુધી લોકસભામાં ભાજપ પાસે જે 26 બેઠકો હતી તે 26 બેઠકો યથાવત રહે તેના ભાગરૂપે તેના એક ચોક્કસ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં જે ભાજપના જે નેતાઓ છે તેઓ કોંગ્રેસના ચોક્કસ નેતાઓ સાથે સંપર્કમાં હતા અને તેના ફળસ્વરૂપ આજે આ એક રાજીનામું પડ્યું છે જે કોંગ્રેસને નુકસાન થઈ રહ્યું છે અને ભાજપને ચોક્કસ ફાયદો કરાવવામાં આવી શકે છે. વિધિ બિલકુલ યુનિસ આભાર આ તમામ જાણકારી બદલ. તો જે અત્યારે વિગતો મળી રહી છે તે અનુસાર લગભગ 4 વાગ્યા આસપાસ જવાહર ચાવડા ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જશે, મંત્રીપદના પણ શપથ ગ્રહણ કરી લેશે તેવી વિગતો મળી રહી છે. આપણે જણાવી દઈએ કે જવાહર ચાવડા માણાવદરના અગ્રણી આહિર નેતા છે. તેમના પિતા પેથલજી ચાવડાનું પણ રાજકારણમાં ખૂબ મોટું નામ રહ્યું છે. સૌરાષ્ટ્રના રાજકારણમાં જવાહર ચાવડા ખૂબ ઊંડી છાપ ધરાવે છે. અનેક શૈક્ષણિક સંસ્થાઓ સાથે પણ તેઓનું જોડાણ રહ્યું છે. ત્યારે અનેક જ્ઞાતિગત જે સમીકરણો છે તેને જોતા કોંગ્રેસ પક્ષને ચોક્કસપણે એક મોટો ઝટકો અત્યારે લાગે તેવા સમાચારો અને ભારતીય જનતા પાર્ટીને ચોક્કસપણે ફાયદો થાય અને એ જ ફાયદાના ભાગરૂપે આજે મંત્રીપદ પણ સોંપાય તેવી શક્યતા છે.